हेलो स्टूडेंट, आज आप गुजराती में चैप्टर टू विषे जोईशू, जेनु नाम है शरणाईना सूर अने एनो साहित्य प्रकार है टूकी वार्ता। साहित्य प्रकार तमारी एग्जाम में जोड़का तरीके पूछाय, सामे पाठनु नाम आप्युं होय अने बीजी बाजू पाठनु नाम आप्युं होय के लेखकनु नाम आप्युं होय तेनी साथे तमारे जोड़वानु होय छे। एटले साहित्य प्रकार तमारे याद राखो जरूरी छे। शरणाईना सूर ए एक टूकी वार्ता छे, एनो साहित्य प्रकार टूकी वार्ता छे, जेना लेखक छे चुन्नीलाल मंडिया। आपणे आजे खाली लेखकनो परिचय जोईशुं। एमणे जे जे कविताओ, वार्ताओ, नवलकथाओ जे कंई लख्युं छे ए पण याद राखवुं जरूरी छे। एटले लेखकना परिचयमां एमणे जे जे वार्ताओ लखी छे, नवलकथाओ लखी छे, एकांकी संग्रहो लख्या छे એ બધાનું નિરૂપણ કરેલું હોય છે, એ આપણે યાદ રાખવું જરૂરી છે અને એમનો જન્મ ક્યાં અને ક્યારે થયો એ પણ જાણવું જરૂરી છે। જે શોર્ટ ક્વેશ્ચન હોય છે એની અંદર આવા નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે છે। તો આપણે પહેલાં લેખક પરિચય પ્રાપ્ત કરીશું। લેખકનું નામ છે ચુનીલાલ મંડિયા અને એમની જન્મ તારીખ છે 12/8/1922 અને એમનું અવસાન તારીખ છે 9/12/1968। હવે આપણે જોઈશું લેખકનો જન્મ ક્યાં થયો છે। પહેલાં આપણે જોઈશું લેખકનું પૂરું નામ શું છે। ચુનીલાલ મંડિયાનું પૂરું નામ છે ચુનીલાલ કાળીદાસ મંડિયા અને એમનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો। ચુનીલાલ મંડિયાનું આખું નામ છે ચુનીલાલ કાળીદાસ પંડ્યા અને એમનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો। તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે અને ચુનીલાલ મંડિયા વાર્તાકાર એટલે કે એમણે ઘણી બધી વાર્તાઓ લખી છે, નવલકથાકાર, મોટી મોટી નવલકથા પણ એમણે લખી છે, નાટ્યકાર, નાટક પણ એમણે લખ્યા છે। ઘૂંઘવાતા પૂર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે અને એમણે આ બધી વાર્તાઓ લખી છે। આ વાર્તાઓના નામ છે। એના પછી છે વ્યાજનો વારસ, વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1-2, ઇન્દ્રધનુષનો 8મો રંગ એમની મહત્ત્વની નવલકથાઓ છે અને આ છે એમની નવલકથાઓ। ત્યાર પછી છે રંગડા, વિષમોચન, રક્તતિલક એમના એકાંકી સંગ્રહો છે અને આ 2-3 છે એમના એકાંકી સંગ્રહો છે। સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું યોગદાન છે, ઘણા ખરા અનુવાદ પણ તેમણે લખેલા જોવા મળે છે। તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે અને એમણે ગુજરાતી વિષયમાં રણજીત રામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે। હવે આપણે જોઈશું શરણાઈના સૂર આ પાઠને શરણાઈના સૂર શીર્ષક શા માટે નામ આપવામાં આવ્યું છે એ આપણે જોઈએ। આ પાઠમાં આપણને શું કહેવા માંગે છે એ આપણે જોઈએ। આ પાઠનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા। આ વાર્તામાં વર્ણન લગ્ન જ પ્રસંગનું છે અને આ આખી વાર્તામાં એક લગ્ન પ્રસંગનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એક એવું કરુણ બની જાય છે એનું હૃદય સ્પર્શી આલેખન થયું છે। આ એક લગ્ન પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે આ વાર્તામાં, પરંતુ એક બીજી દીકરીના લગ્ન જોઈને એક પિતાને પોતાની મૃત પુત્રીનું સ્મરણ થાય છે, એની મૃત પુત્રીની એમને યાદ આવે છે અને આ વાર્તા એકદમ કરુણ બની જાય છે। એવી કરુણ વાર્તા થઈ જાય છે કે જે આપણા હૃદયને સ્પર્શી જાય છે, જે વાર્તા સાંભળવાથી આપણને દુઃખ થાય છે, એકદમ કરુણ વાર્તા એ બની જાય છે। એક પુત્રીના લગ્ન જોઈને પિતાને પોતાની મરી ગયેલી પુત્રીની યાદ આવે છે, એનું સ્મરણ થાય છે, એવી કરુણ વાર્તા છે। જાનવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝુ મીર શરણાઈ વગાડી રહ્યો છે અને આમાં એક વ્યક્તિ છે રમઝુ મીર અને એની પુત્રીનું નામ છે સકીના, જે મૃત્યુ પામી છે। એટલે જે જાનમાં
અને જે રમજુ મીર છે તે શરણાઈ વાદક છે. એ લગ્ન પ્રસંગમાં શરણાઈ વગાડતો હોય છે. જ્યારે જાનવાળા વિદાય લેવાના હોય છે ત્યારે જાનવાળા એવું માની બેસે છે કે કદાચ રમજુ મીરને શરણાઈ વગાડવાના વધારે પૈસા જોઈએ છે, એટલા માટે આટલી વાડ લગાડી રહ્યો છે. પરંતુ એ તો શરણાઈના સૂર દ્વારા પિતૃહૃદયની ગમગીની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો હતો. પરંતુ એ શરણાઈના સૂરમાં એવી કરુણતા રેડતો હતો કે એની જે મૃત પુત્રી હતી સકીના, એની એને યાદ આવે છે અને એ લગ્ન પ્રસંગમાં એવા દર્દ ભરેલું સૂર વગાડે છે જેની પોતાને જે એકલતા છે અને જે વેદના છે એના પુત્રીના મૃત્યુથી એને જે કંઈ વેદના થઈ છે એ પ્રગટ કરી રહ્યો હતો. અંતે રમજુ દાડમાં મળેલા બધા પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દે છે. ત્યારે આ વાર્તામાં મોટો વળાંક આવે છે અને રમજુ મીરને શરણાઈ વગાડવાથી જે કંઈ પૈસા મળ્યા, દાદ એટલે કે શરણાઈ વગાડવાથી એમને જે કંઈ પૈસા મળ્યા હતા તે. આ લગ્ન પ્રસંગમાં ગૌરીના લગ્ન પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ જે રમજુ મીર છે એ શરણાઈ વાદક છે. રમજુ મીરને ગૌરીના લગ્ન પ્રસંગમાં શરણાઈ વગાડવા માટે બોલાવવામાં આવે છે અને એ એટલી કરુણ શરણાઈ વગાડે છે અને એને જે કંઈ દાડમાં મળેલા પૈસા છે એ બધા એ ગૌરીને ભેટમાં આપી દે છે. ત્યારે આ વાર્તામાં વળાંક આવે છે. જાનવાળાને એવું લાગતું હતું કે રમજુ મીર પૈસાની લાલચે શરણાઈ વધારે વગાડીને લોકોનો સમય બગાડી રહ્યો છે. પણ જ્યારે રમજુ મીર એને દાદમાં મળેલા એટલે કે એને જે કંઈ દક્ષિણામાં પૈસા જે કંઈ મળ્યા હતા એ બધા એ ગૌરીને આપી દે છે, ત્યારે વાર્તામાં અચાનક એક વળાંક આવે છે. કન્યા વિદાય ગૌરીની છે પણ રમજુ માટે પોતાની પુત્રી સકીનાની બની રહે છે. વિદાય તો ગૌરીની થાય છે, ગામમાં રહેતી ગૌરીની વિદાય થાય છે, પણ રમજુને લાગે છે કે એ વિદાય મારી પોતાની પુત્રી સકીનાની થઈ રહી છે. મૃત પત્નીની કબર પાસે રમજુ મીરની શરણાઈની એ છેલ્લી સુરાવટ હતી, ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે. રમજુ મીરની પુત્રી પણ પુત્રીનું પણ મૃત્યુ થયું છે અને એની પત્ની પણ મૃત્યુ પામી છે, એટલે રમજુ મીરની મૃત પત્નીની કબર પાસે રમજુ મીરની શરણાઈની છેલ્લી સુરાવટ હતી, એટલે કે છેલ્લા શરણાઈના સૂર એણે એની પત્નીની કબર આવી ત્યાં સુધી વગાડ્યા. ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે અને ત્યાં વાર્તા એકદમ દુઃખદ બની જાય છે. રમજુ મીર એની પુત્રી અને માતાની એની પુત્રી અને પત્નીની કબર પાસે જઈને છેલ્લા શરણાઈના સૂર વગાડે છે અને જે કંઈ એને પૈસા દાદમાં મળ્યા હતા એ બધા ગૌરીને આપી દે છે અને પોતે પોતાની પત્ની અને પુત્રીની કબર પાસે જઈને બેસી જાય છે. એટલે વાર્તા તો લગ્ન પ્રસંગની હતી પણ અંતે એ દુઃખદ બની રહે છે. આગળ વાર્તા આપણે ફરી થોડા સમય પછી જોઈશું. થેન્ક યુ ઓલ.